સુરત ના અઠવાલાઇન્સ ખાતે આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ઉઘરાવવામાં આવેલા કરોડો રૂપિયાના ડોનેશન મુદ્દે આજરોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વાલી મંડળ અને શાળા સંચાલકો જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં હિયરિંગ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ યોજાયેલી હિયરિંગ શાળામાં સંચાલકો અને વાલી મંડળ એમ બંને પક્ષોને સાંભળવામાં આવ્યા. જ્યાં શાળા સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવેલા ડોનેશન અંગેના પુરાવા વાલી મંડળ તરફથી રજૂઆત કરાઈ. સંચાલકોએ પણ પક્ષમુક્ત જણાવ્યું કે શાળા ઉઘરાવવામાં આવેલી ડોનેશન ફી શાળા લેવા માટે હકદાર છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી આવતીકાલે અંગેનો રિપોર્ટ ગાંધીનગર સંયુક્ત નિયામક શિક્ષણ કચેરી રજૂ કરશે. જોકે શિક્ષણ અધિકારી જાણે શાળા સંચાલકોને બચાવવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ પણ વાલી મંડળ દ્વારા કરાયા છે. જો વાલી હિતમાં નિર્ણય નહીં આવે તો વાલી મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શિત કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ ગઈ છે. એકચ્યુઅલી હું મેટાસ એડવાન્ટેજ સ્કૂલ અઠવાલાઇન સુરતનો વાલી છું અને મેટાસ એડવાન્ટેજ સ્કૂલ શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું મસ્ત મોટા ડોનેશન ઘણા વર્ષોથી ઉઘરાવી રહી હતી, પણ કોઈ વાલી હિંમત નહીં કરી શકતા હતા. છેલ્લે 2019માં અમુક 500-700 વાલીઓએ પોતાની હિંમત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી પર નક્કર પુરાવા સાથે સારા ડોનેશન લઈ રહ્યું હોય શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું એની ફરિયાદ કરી. ફરિયાદ બાદ તપાસમાં ક્લિયર થયું કે સ્કૂલ ડોનેશન ઉઘરાવી રહી છે શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું, અને એટલે ડીઓશ્રીએ સ્કૂલને નોટિસ આપી કે તાત્કાલિક બાળકોને અને વાલીઓને એમનું પોતાનું ડોનેશન જે ભરેલું છે એ પરત આપવામાં આવે. એના જ અનુસંધાનમાં સ્કૂલ હાઈકોર્ટ ગઈ અને હાઈકોર્ટમાં પણ સ્કૂલની અરજી ખારિજ કરી દેવામાં આવી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરને પત્ર લખી સ્કૂલ પર કાયદેસરની કાર્યવાહી થાય એના માટે પત્ર લખ્યો, જેની આજે સુનાવણી હતી. અને સુનાવણીમાં નિયામકશ્રી અમને શાંતિથી સાંભળ્યા પણ છે અને અમારો વાતમાં સત્યતા હોય એમને પ્રમાણિત થઈ રહ્યું છે. અને બીજી પણ એક રજૂઆત છે કે સ્કૂલે એફઆરસી આવ્યા બાદ પણ ડોનેશન ઘણું મોટું લીધેલું છે, 80,000 રૂપિયા એક બાળક પાસે. એવા 1500-1700 બાળકોને સ્કૂલે ડોનેશન પરત બી કરેલું છે. 9-10 કરોડની આસપાસની રકમ સ્કૂલે પરત કરી છે. કાયદાની જોગવાઈ પ્રમાણે અને સરકારશ્રીના ઠરાવ પ્રમાણે તે રકમનો 10 ગણો દંડ થાય છે. છેલ્લા 2 વર્ષથી જિલ્લા શિક્ષણ અધિકારી તે ફરિયાદને દબાવી અને 100 કરોડનો જે દંડ થાય છે, 9 કરોડ 10 કરોડ જે ડોનેશન પરત આપ્યું એની સામે જે 100 કરોડનો દંડ થાય છે, ખરેખર જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલની પેરવી કરી રહ્યા હોય અને એ દંડથી એને બચાવવાની કોશિશ કરી રહ્યા હોય ક્લિયર કટ થાય છે. સ્કૂલ તરફથી એક જ વસ્તુ કહેવામાં આવી કે અમારી પાસે સત્તા છે કે અમે બાળકના શાળામાં પ્રવેશમાં અમે કોઈ પણ પ્રકારની ફી લઈ શકીએ, પણ 27/11/1988 ગવર્મેન્ટના પરિપત્રમાં ક્લિયર લખેલું છે કે શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું કોઈપણ વાલી કે વિદ્યાર્થીને શાળા કે શાળા મંડળે કે એના સંચાલકે કોઈપણ પ્રકારે ડોનેશન, કેપિટેશન ફી, ફાળો, દંડ, લોન આપવાનું કહેવું પણ નહીં જોઈશે અને ફરમાવવું પણ નહીં જોઈશે. એટલે કાયદેસર જોવા જઈએ તો ખરેખર એનો દંડ થાય છે અને 100 કરોડ સરકારીની તિજોરીમાં જમા થાય છે, પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્કૂલને બચાવી રહ્યા હોય એવું પ્રતીત થાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.